હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. જય સ્વામિનારાયણ. ધોરણ 9 વિષય સંસ્કૃત, આપણે બીજો પાઠ આપણે શરૂ કર્યો હતો. એક આગળના પીરિયડમાં વિષય પ્રવેશ અને થોડોક ચલાવ્યું હતું. હવે આજે આપણે બીજો પીરિયડ છે, તો બીજા પીરિયડની અંદર આપણે પાઠ 2 કુળની પરંપરા, એને જ આપણે આગળ લઈ જવાની છે. બરાબર છે? તો હવે આપણે પાઠ શરૂ કરીએ છીએ. હવે આપણે અહીંયા પહોંચ્યા હતા. બરાબર? તો કૃષકઃ વૃદ્ધઃ મરણાસન્નઃ ચ આસીત્, તસ્ય સમીપે સ્થિતઃ તસ્ય પુત્રઃ તસ્મૈ કૃષકાય કથયતિ, તાત અદ્ય માર્ગે મયા ધનસ્યુતઃ પ્રાપ્તઃ, તસ્ય દર્શનાત આનંદઃ જાતઃ, તેન મદીયં દારિદ્ર્યં નષ્ટં ભવિષ્યતિ. ઇતિ વિચાર્યં ધનસ્યુત ગ્રહણાય અહમ હસ્તં પ્રચાર્યં, કિંતુ તદેવ મયા ભવદીયઃ ઉપદેશ સ્મૃતઃ. અન્યસ્ય ધનસ્ય ગ્રહણં અસ્માકં કુલાચારઃ ન ઇતિ, અતઃ અહમ ત્વં ધનસ્યુતં તત્રેવ અત્યજમ. બરાબર છે? તો જનન્યાહ કથનમ, પહેલાં આપણે શબ્દાર્થ જોવાના, અને નોટબુકની અંદર પહેલાં પેજ ઉપર તમારે સંસ્કૃતમાં ટાઇટલ લખીને પહેલાં એક પેજ સુધી તમારે શબ્દાર્થ લખવાના છે. એમાં સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુસકલિંગ અને વિશેષ જે પ્રશ્ન હોય, અઘરા શબ્દાર્થ, એ તમારે લખવાના છે. બરાબર? આખું પેજ ભરાય એટલા શબ્દાર્થ તમારે ચોપડીમાંથી લખવાના છે. બરાબર? એટલે ઘણા બધા શબ્દ તો આપણે હોય જ પાઠની અંદર, તો તમારે પહેલાં પેજ ઉપર ટાઇટલ શું લખવાનો? પુલસ્ય આચાર, સંસ્કૃતમાં જ માત્ર ટાઇટલ લખવાનું, અને પછી શબ્દાર્થ. પુલ્લિંગના શબ્દો કેટલા છે, સ્ત્રીલિંગના કેટલા શબ્દો છે, નપુસકલિંગના કેટલા છે, તો તમારે એ શબ્દાર્થ ક્રમ પ્રમાણે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુસકલિંગ જેમ પુસ્તકમાં આપેલું જ છે, પણ આપણે ઊભા લખવાના. ચોપડીમાં તો સમાવવા માટે આડા શબ્દાર્થ લખ્યા હોય, પણ તમે જેમ અંગ્રેજીમાં સ્પેલિંગ લખો ને એ રીતે આપણે ઊભા લખવાના. બરાબર? અને બે નહીં, એક લીટીમાં એક શબ્દાર્થ લખજો અને એની સામે એનો અર્થ લખવાનો છે. એટલા માટે ખીચડો નહીં કરતા. બરાબર? તો હવે આપણે આગળ પાઠ ચલાવીએ. પહેલાં શબ્દાર્થ, તો તમને શબ્દાર્થ જુઓ. હવે તમને ખબર પડી ગઈ કે જનન્યાહા. બરાબર? તો જનની માટેની આ વિભક્તિ લગાડેલી છે, તો જનની થાય. કથનમ અશ્રુતવા, કથનમ એટલે કહેલું, અશ્રુતવા એટલે સાંભળ્યા વગર. ચાતક શિશુ, ચાતકનું બચ્ચું. તળાગ જલમ, તળાવનું પાણી. પાતુમ એટલે પીવા માટે. આ હેતવર્થ કૃદંત છે. કોઈપણ શબ્દને તુમ લાગે એટલે હેતવર્થ કૃદંત થાય, એ તમારે યાદ રાખ. કૃદંત પણ યાદ રાખવા પડશે, કારણ કે પાઠમાં બધું આવે, ક્રિયાપદ, વિભક્તિ, સર્વનામ બધું આવશે. એટલે તમને જે હું બોલતી જાઉં એ તમારે સાંભળીને યાદ રાખવાના, અને એવું હોય તો ફરી વાર વિડીયો પણ જોઈ લેવાનો, એટલે ખ્યાલ આવી જાય કે આમાં કઈ કઈ વિભક્તિ છે અને શું છે. બરાબર? તો પાતુમ એટલે પીવા માટે. તળાગમ ગંતુમ, તળાગ એટલે તળાવ. હવે એનું સમાનાર્થી પણ થાય તો સરહ, રુદ, રુદ એટલે તળાવ થાય. બરાબર? એ પણ તમારે પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી શબ્દ છે કે તળાગનો સમાનાર્થી લખો તો રુદ અથવા તો સરહ. ગંતુમ એટલે જવા માટે. હવે તુમ પ્રત્યય આવો તો તમને હવે ખબર પડી જ જાય કે કોઈપણ શબ્દને તુમ પ્રત્યય લાગે એટલે કયું કૃદંત હોય, હેતવર્થ કૃદંત જ છે. પણ નિર્ગચ્છતિ એટલે જાય છે, નીકળી જાય છે એવું પણ થાય. માર્ગે એટલે માર્ગમાં, અહીંયા સપ્તમી વિભક્તિ છે. જો કોઈપણ શબ્દને એકમાત્ર એ આવે ત્યારે સાતમી વિભક્તિ હોય કે માર્ગમાં. પરિશ્રાંત થાકી જાય છે, કારણ કે બચ્ચું, બાળક નાનું હોય ત્યારે બહુ ચાલી ન શકે ત્યારે એ થાકી જાય છે. પરિશ્રાંત એટલે થાકી જાય છે. સ એટલે સર્વનામ છે. તે યદા એટલે જ્યારે, એ અવ્યય છે. એકસ્ય કૃષકસ્ય ગૃહસ્ય સમીપે, એકસ્ય એટલે એક, કૃષકસ્ય, કૃષક એટલે ખેડૂત, તો એનો સમાનાર્થી પણ પૂછાય. કૃષક શબ્દનો સમાનાર્થી લખો તો કૃષિવલ, કૃષિવલ તમારે સાતમા ધોરણ, આઠમા ધોરણમાં આ શબ્દ આવી ગયો છે, ખેડૂત, માત્રાવાળો. બરાબર? તો તમને યાદ કરાવું છું કે કૃષક આનો સમાનાર્થી તમારે એ સાતમા આઠમા ધોરણની અંદર કૃષિવલ શબ્દ આવતો ખેડૂત માટે, તો એ એનો સમાનાર્થી છે. એટલે આગળ પાછળ આપણે ભણવામાં આવી જ ગયા હોય, પણ આપણને ખ્યાલ ન હોય કે કૃષક એટલે પણ ખેડૂત થાય અને કૃષિવલ એટલે પણ ખેડૂત, એ સમાનાર્થી શબ્દ છે. ગૃહસ્ય એટલે ઘરની, ગૃહ એટલે ઘર, એ શબ્દ તમારે ગુજરાતીમાં આવે તો એના પરથી તમને ખબર પડી જાય. પણ આ સ્ય શબ્દ છે એ વિભક્તિ છે કે ષષ્ઠી વિભક્તિ છે. ગૃહસ્ય સમીપે એટલે પાસે, નજીક.
તિષ્ઠતી ઊભું રહે છે, બચ્ચું થાકી ગયું એટલે ઊભું રહે છે. તદા એટલે ત્યારે. હવે જો અહીંયા યદા આવી હતો તો યદાથી ખાલી જગ્યા પૂછાય તો જવાબમાં શું લખવાનું? તદા. અને તદાવાળો શબ્દ આપેલો હોય તો ખાલી જગ્યાની અંદર યદા આવે. યદા અને તદા સાથે જો જ્યારે અને ત્યારે, તો તદા આવ્યનું શું થાય? ત્યારે. તાત પુત્રયો, તાત એટલે પિતા, તો તાતનું સમાનાર્થી લખો તો જનકઃ, બરાબર. પુત્રયો એટલે પુત્ર. વાર્તાલાપમ શૃણોતી, વાર્તાલાપ એટલે ગુજરાતી એનો એ અર્થ પણ થાય, વાર્તાલાપ પણ થાય, સંવાદ પણ કહેવાય ને વાતચીત પણ કહેવામાં આવે છે. કે વાર્તાલાપ શૃણોતી એટલે સાંભળે છે. હવે આ આપણા શબ્દાર્થ થયા. હવે આપણે આખા પેરેગ્રાફનો અનુવાદ કરીએ કે જનન્યઃ કથનમ અશ્રુત્વા, કે માતાનું કહેલું સાંભળ્યા વગર. ચાતક શિશુ તડાગ જલમ પાતું, ચાતકનું બચ્ચું પાણી, તળાવનું પાણી પીવા માટે તળાગમ ગંતુમ નિર્ગચ્છતી. તળાવનું પાણી પીવા માટે તળાવ તરફ નીકળી જાય છે અથવા તો જાય છે, એટલું લખો તો પણ ચાલે. માર્ગે પરિશ્રાંત સ, માર્ગમાં થાકી ગયેલું તે. યદા એટલે જ્યારે. એકસ્ય કૃષકસ્ય ગૃહસ્ય સમીપે, એક ખેડૂતના ઘરની પાસે. તિષ્ઠતી ઊભું રહે છે, તદા એટલે ત્યારે. તાત પુત્રયો વાર્તાલાપમ શૃણોતી, પિતા અને પુત્રનો વાર્તાલાપ સાંભળે છે. હવે માત્ર ગુજરાતી બોલું છું એ ધ્યાનથી તમે સાંભળજો, એટલે જોડે જોડે તમને આ વાર્તાનું ગુજરાતી પણ આવડી જાય, બરાબર. એટલે અનુવાદ તો આપણો મેઇન હોય છે. કે માતાનું કહેલું સાંભળ્યા વગર ચાતકનું બચ્ચું તળાવનું પાણી પીવા માટે તળાવ તરફ જાય છે. માર્ગમાં જ્યારે તે થાકી જાય છે ત્યારે તે એક ખેડૂતના ઘરની પાસે ઊભું રહે છે અને પિતા પુત્રનો વાર્તાલાપ સાંભળે છે. તો તાતપુત્રયો, તાતપુત્રો એવો આપણે સમાસ પણ આવશે, પિતા અને પુત્ર. તો અને શબ્દ જ્યારે બે શબ્દોની વચ્ચે આવે ત્યારે એ ઇતરેતર દ્વંદ્વ સમાસ થાય, એ પણ તમારે ધ્યાનમાં લેવાનું છે. સમાસ, સંધિ, વિભક્તિ, બરાબર. આ બધું વ્યાકરણ તમને સ્પેશિયલ પણ ભણાવવામાં આવે છે, પાઠની સાથે પણ આવશે, એટલે આ પણ ખ્યાલ રાખવાનો છે. હવે આપણે બીજા પેરેગ્રાફ ઉપર જવું છે. તો પહેલાંના શબ્દાર્થ લઈ લઈએ આપણે. કે કૃષક વૃદ્ધ મરણા સન્નહ ચ આસીત. કૃષક એટલે ખેડૂત. હવે તમને ખ્યાલ આવી ગયો, આગળ આપણે શબ્દ આવી ગયો કે એક વૃદ્ધ ખેડૂત મરણાસનહ ચ આસીત. મરણાસન, આસન એટલે પથારી, કે મરણ પથારીએ પડેલો હતો. એક વૃદ્ધ ખેડૂત મરણ પથારીમાં પડેલો હતો. તસ્ય સમીપે સ્થિત તસ્ય પુત્ર, તસ્ય એટલે તેની, સમીપે એટલે પાસે, સ્થિત એટલે ઊભેલો, તસ્ય પુત્ર તેનો પુત્ર. તસ્મી કૃષકાય, તે ખેડૂતને કથયતી, કહે છે. તાત એટલે પિતાજી. અદ્ય માર્ગે મયા ધન સ્યુત પ્રાપ્ત, કે અદ્ય એ અવ્યય છે. આજે માર્ગે એટલે માર્ગમાં, મયા એટલે મને, ધન સ્યુત ધનથી ભરેલો થેલો. સ્યુત આ શબ્દ તમારે છઠ્ઠા ધોરણમાં પણ આવી ગયો ચિત્રપદાનીમાં. ધન સ્યુત, સ્યુત એટલે થેલો, કે ધનથી ભરેલો થેલો પ્રાપ્ત એટલે મળ્યો. તસ્ય દર્શનાત આનંદ જાત, તેને જોઈને આનંદ જાત, મને ઘણો હર્ષ થયો અથવા તો આનંદ થયો. તેન, તેનાથી. મદીયમ દારિદ્ર્યમ, મારી ગરીબાઈ. નષ્ટમ ભવિષ્યતિ, નાશ પામશે. ઇતિ વિચાર્યમ, આમ વિચારીને. ધન સ્યુત ગ્રહણાય, ધનના થેલાને લેવા માટે. અહમ હસ્તમ પ્રસાર્યમ, મેં હાથ લાંબો કર્યો. હસ્તમ એટલે હાથ, મેં હાથ લાંબો કર્યો. કિંતુ તદેવ મયા, પરંતુ ત્યારે જ મયા, મને. ભવદીય, તમે આપેલો ઉપદેશ એટલે ઉપદેશ, સ્મૃત એટલે યાદ આવ્યો. ત્યારે જ મને તમે આપેલો ઉપદેશ યાદ આવ્યો. અન્યસ્ય ધનસ્ય ગ્રહણમ, બીજાનું ધન લેવું એ અસ્માકમ કુલ આચાર ન ઇતિ, આપણા કુળની પરંપરા નથી. અતઃ એટલા માટે. અહમ ત્વમ ધન સ્યુતમ, હું તે ધનનો થેલો તત્રેવ, ત્યાં જ. અત્યજમ એટલે મૂકીને આવ્યો. હવે આપણે આખા પેરેગ્રાફનો અનુવાદ કરીશું. આ શબ્દાર્થ છે, બરાબર છે. એક એક શબ્દનો અર્થ પહેલાં તમને ખબર હોવી જોઈએ, અને તમારે પણ શબ્દાર્થ વાંચવાના છે કે આ શબ્દનો અર્થ શું થાય.
બરાબર. તો કૃષક વૃદ્ધ મરણાસન ચ આસીત, એક વૃદ્ધ ખેડૂત મરણ પથારીમાં પડ્યો હતો. તસ્ય સમીપે સ્થિત તસ્ય પુત્ર, તેની પાસે ઉભેલો તેનો પુત્ર તસ્મે કૃષકાય કથયતી, તે ખેડૂતને કહે છે, તાત અદ્ય માર્ગે મયા ધન સ્યુત પ્રાપ્ત, હે પિતાજી આજે માર્ગમાં મને ધનથી ભરેલો થેલો મળ્યો. તસ્ય દર્શનાત આનંદ જાત, તેને જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગયો. તેના મદિયમ દારિદ્ર્યમ નષ્ટમ ભવિષ્યતિ, તેનાથી મારી ગરીબાઈ દૂર થઈ જશે. ઇતિ વિચાર્યમ, એમ વિચારીને ધનસ્યુત ગ્રહણાય અહમ હસ્તમ પ્રસાર્યમ, ધનનો થેલો લેવા માટે મેં હાથ લાંબો કર્યો. કિંતુ તદેવ મયા ભવદીય ઉપદેશ સ્મૃત, પરંતુ ત્યારે જ મને તમે આપેલો ઉપદેશ યાદ આવ્યો. અન્યસ્ય ધનસ્ય ગ્રહણમ અસ્માકમ કુલ આચાર ન ઇતિ, બીજાનું ધન લેવું એ આપણા કુળની પરંપરા નથી. અતઃ અહમ ત્વમ ધનસ્યુતમ તત્રેવ અત્યજમ, એટલા માટે જ મેં તે ધનનો થેલો ત્યાં જ મૂકી દીધો અથવા તો ત્યાં છોડી દીધો, તેનો ત્યાગ કરી દીધો. આમ ખેડૂતનો પુત્ર પોતાના પિતાજીને માર્ગમાં બનેલા બનાવની વાત કહે છે. તો તમારે એવો પ્રશ્ન ગુજરાતીમાં પૂછાય કે ખેડૂતના પુત્રે ધનના થેલાને ગ્રહણ શા માટે ન કર્યો, અથવા તો ધનના થેલાને હાથ પણ શા માટે ન લગાવ્યો, આવો તમારે પ્રશ્ન પૂછાય ત્યારે તમારે આ પેરેગ્રાફ જવાબમાં લખવાનો છે. ગુજરાતીમાં મોટા પ્રશ્નો પૂછાય ત્યારે, બરાબર. કે એક વૃદ્ધ ખેડૂત હતો, મરણ પથારીમાં પડેલો હતો, તેની પાસે તેનો પુત્ર ઊભો હતો, અને તે પોતાના પિતાજીને કહે છે કે હે પિતાજી આજે માર્ગમાં મને ધનથી ભરેલો એક થેલો મળ્યો, તેને જોઈને મને ખૂબ જ ખુશ તેને જોઈને હું ખૂબ જ ખુશ થઈ ગયો, તેનાથી મારી ગરીબાઈ દૂર થઈ જશે એમ માનીને મેં તે ધનના થેલાને લેવા માટે હાથ લાંબો કર્યો, પરંતુ ત્યારે જ તમે આપેલો ઉપદેશ મને યાદ આવ્યો કે બીજાનું ધન લેવું એ આપણા કુળની પરંપરા નથી, એટલા માટે તે ધનનો થેલો હું ત્યાં જ છોડીને આવ્યો. આવું ખેડૂતનો પુત્ર પોતાના પિતાને કહે છે. તો આવો મોટો પ્રશ્ન તમારે પૂછાય, પરીક્ષામાં પણ પૂછાશે અને તમારે નોટમાં પણ લખવાનો આવશે, ત્યારે તમારે આ જવાબ એમાં લખવાનો છે. તો અહીંયા ભવિષ્યથી, તો આ ભવિષ્યકાળ પણ છે. ભવિષ્યકાળ સમજવા માટે તમારે ધ્યાન રાખવાનું કે ભવિષ્યકાળ હોય ત્યારે ષટકોણનો શ વચ્ચે હોય, અને ષટકોણના શની બાજુનો અક્ષર જે વ છે કે અથવા તો કોઈ પણ હોય વર્ણ એની આગળ હ્રસ્વ ઇ હોય ત્યારે જ ભવિષ્યકાળ બને, એ નિયમ પણ તમારે યાદ રાખવો પડશે, બરાબર. એટલે વ્યાકરણની ભાષા સાથે સાથે યાદ રાખવાની છે. તો આ તમારે મોટો પ્રશ્ન પણ થયો, આ જ રીતે તમારે સંસ્કૃત પ્રશ્ન પણ પૂછાય. તો તમારે સાવ સહેલું જ છે કે પ્રશ્નમાં શું કહેવા માગે છે એ તમને સમજાઈ જાય, એટલે તમે કોઈ પણ પ્રશ્ન લખી શકો. પહેલાં તો તમને શબ્દાર્થ આવડવા જોઈએ, ત્યાર પછી એનો અનુવાદ આવડવો જોઈએ. શબ્દાર્થ આવડે એટલે અનુવાદ તો આવડવાનો જ છે, બરાબર છે. તો આ રીતે તમારે ગુજરાતી સવાલ જવાબ, સંસ્કૃતમાં સવાલ જવાબ, વ્યાકરણ છે, વિકલ્પ છે, આ બધી તૈયારી જોડે જોડે કરવાની છે. એ હું વર્કશીટમાં લખીને લેશન નંબર તાસ વાઇઝ આવે એ પ્રમાણે તૈયારી કરજો, બરાબર. તો હવે આપણે આગળ જઈએ. હવે આ સમજાઈ ગયું, બરાબર છે. હવે આ તમે ચોપડીનું બીજું પેજ ખોલો, તમારી પાસે પુસ્તક તો છે જ ને, અને ચિત્રો પણ આપેલા છે. જો મેં તમને આ પેરેગ્રાફ સમજાવ્યો કે વૃદ્ધ ખેડૂત છે, કે આપણે 90-80 વર્ષ થઈ જાય એટલે માણસ ગરડો થઈ જાય, કે ચામડીની કરચલી પડી જાય, હાથ પગ ન ચાલતા હોય, લાકડીને ટેકે ચાલે, કે એવો વૃદ્ધ ખેડૂત મરણ પથારીમાં પડેલો, બાજુમાં એનો પુત્ર બેઠો છે, એને સમજાવે છે, બરાબર છે. તો પિતા જે ઉપદેશ આપતા હોય આપણા હિતમાં જ હોય છે, એટલે માતા પિતા અને ગુરુની આજ્ઞા હંમેશા શિરોધાર્ય હોય છે, એટલે કે માથા ઉપર ચડાવવી જોઈએ. માતા પિતા અને ગુરુનું માને એ જીવનમાં સફળ થાય છે, એટલે હંમેશા માતા પિતા અને ગુરુનું માનવું.
અને ન માને એને ખબર છે કેવી હાલત થાય, એટલે તમારે ઉપદેશ આમાંથી શીખવા જેવો છે ખાસ. તો હવે આપણે બીજા પેજ ઉપર આવ્યા. તમારી પાસે પુસ્તક હોય તો તમે બીજા પેજ ઉપર જુઓ, અને અહીંયા પણ લખેલું જ છે અને આપણે શબ્દાર્થ સાથે પેરેગ્રાફ કરીએ છીએ, બરાબર છે. તો હવે છે આપણે ચાતક શિશુ સર્વમ શૃણોતી. ચાતક શિશુ, હવે આ ઘણીવાર ચાતક શિશુ આ શબ્દ આવ્યો તો તમને ખ્યાલ આવી ગયો, ચાતક શિશુ એટલે ચાતકનું બચ્ચું, શિશુ. શિશુ શબ્દ જ રખાય, પણ આપણે ભાષાંતર કરવામાં બચ્ચું એવો શબ્દ સારો પડે, સરળ પડે, એટલે ચાતકનું બચ્ચું. સર્વમ શૃણોથી, બધું જ સાંભળે છે, કે આ પિતા પુત્રનો વાર્તાલાપ છે. માણસ બંને વાત કરે છે, પણ સાંભળે છે કોણ? ચાતકનું બચ્ચું. તો જો આ ઝાડની ડાળી ઉપર એનું ચાતકના બચ્ચાનું ચિત્ર પણ આપેલું છે, એ તમે તમારા પાઠ્યપુસ્તકમાં પણ જુઓ એટલે તમને ખ્યાલ આવશે, ચાતકનું બચ્ચું, બરાબર છે. તો ચાતકનું બચ્ચું આ બધું સાંભળે છે, કે આ પિતા પુત્ર જે વાર્તાલાપ કરે છે તો આ બચ્ચું બધું સાંભળે છે. સહ વિચારે હતી, સ છે સર્વનામ છે, વિચારે હતી એટલે વિચારે છે. અહો, અરે વાહ, જો ઉદ્ગાર બાજુમાં હોય ને ત્યારે તમારે ઓ અરે વાહ એવા શબ્દો તમે સંબોધન કરી શકો. એટલે ચાતકનું બચ્ચું વિચારે છે, અરે વાહ, મરણાસનસ્ય વૃદ્ધસ્ય, મરણ પથારીમાં પડેલા વૃદ્ધનું, તત્પુત્રસ્ય તેના પુત્ર, ચ સ્વકીયમ કુલાચારમ પોતાના કુળની પરંપરાનું, પાલયતું પાલન કરવા માટે, કીદૃશી શ્રદ્ધા, કેવી શ્રદ્ધા છે કે પોતાના કુળનું પાલન કરવામાં કેવી શ્રદ્ધા ધરાવે છે, કે મારા પિતાજીએ મને ઉપદેશ આપ્યો છે એ જ મારે કરવું જોઈએ. તો ધનના થેલાને એણે હાથે ન લગાડ્યો, એના કુળની પરંપરા થઈ, એવા લક્ષણો આપણામાં હોવા જોઈએ, કે સારા સંસ્કારો હોવા જોઈએ, કે આપણા માતા પિતાએ આપણને જે બાળપણમાં સંસ્કારો આપ્યા હોય તે આપણે જાળવવા જોઈએ. અહમ તું કુલાચારમ ન પાલયામી, અહમ એટલે હું, તું એટલે તે, કુલાચારમ ન પાલ, કુળની પરંપરાનું પાલન કરતો નથી. વયમ, આપણે, મેઘ જલમ એવો પીબામ, આપણે તો વરસાદનું જ પાણી પીએ છીએ, અથવા તો વાદળનું જ પાણી પીએ છીએ. ઇતિ અસ્માકમ કુલાચર, એ આપણા કુળની પરંપરા છે. તમ અહમ, તમ એટલે તે, અહમ એટલે હું, ત્યક્તું એટલે ત્યજવા માટે, પ્રવર્તે એટલે તૈયાર થયો છું, તે હું છોડવા માટે તૈયાર થયો છું. એતત, આ એ સર્વનામ છે. અનુચિતમ ન અસ્તિ, અનુચિતમ આ યોગ્ય નથી, અનુચિતમ એટલે યોગ્યમ, અસ્તિ આ યોગ્ય નથી, તે તો હું છોડવા તૈયાર થયો છું એટલે યોગ્ય કહેવાય નહીં, બરાબર છે. હવે શબ્દાર્થે હવે આપણે એનો અનુવાદ જોઈએ, કે ચાતક શિશુ સર્વમ શૃણોતી, ચાતકનું બચ્ચું આ બધું સાંભળે છે. સહ વિચારે હતી, તે વિચારે છે. અહો, અરે વાહ, મરણાસનસ્ય વૃદ્ધસ્ય તત્પુત્રસ્ય ચ સ્વકીયમ કુલાચારયમ પાલયતું કીદૃશી શ્રદ્ધા, કે મરણ પથારીમાં પડેલા તે વૃદ્ધનું, તે પુત્ર પોતાના કુળની પરંપરાનું પાલન, કીદૃશી શ્રદ્ધા, કેવી શ્રદ્ધાથી પાલન કરે છે. અહમ તો કુલાચારમ ન પાલયામે, હું તો મારા કુળની પરંપરાનું પાલન કરતો નથી, અથવા તો રક્ષણ કરતો નથી. વયમ મેઘ જલમ એવો પીબામ, અમે તો વાદળનું જ પાણી પીએ છીએ. ઇતિ અસ્માકમ કુલાચાર, એ અમારા કુળની પરંપરા છે. તમ અહમ ત્યક્તું પ્રવર્તે, તે તો હું છોડવા તૈયાર થયો છું. એતત અનુચિતમ અસ્તિ, આ યોગ્ય છે, એવો પોતાની જાતને પ્રશ્ન કરે છે, કે આ યોગ્ય કહેવાય નહીં, બરાબર છે. તો આપણે આજે એટલો પાઠ રાખીશું, બરાબર, અસ્તુ, બાકીનું આગળ જોઈશું. નમસ્તે.